तो पाटण बस स्टेण्ड नजीक आवेली गीता होस्पिटल में हुबाड़ो करता दर्दीना परिवारे हुबाड़ो मचाव्यो हतो। तो परिवारजनोए डॉक्टर पर महिलानी सारवारमां बेदरकारीना आक्षेप लगाव्या हता। तो उमरी गामनी महिलानी बे दिवसथी सारवार चाली रही हती। डिलीवरी बाद महिलाने गीता होस्पिटलमां लावामां आवी हती, जो के एडमिट समये महिला तंदुरस्त होवानो परिवारजनोए दावो कर्यो हतो। परिस्थितिने ध्याने लईने पोलीस घटनास्थळे पहोंची हती। समग्र घटना वधु उग्र न बने ते माटे पाटणना धारासभ्य गिरीश पटेल पण होस्पिटल पहोंच्या हता। तो आ मुद्दे संवाददाता हर्षद पंचोली फोन लाइन पर जोड़ाई गया छे। जी हर्षद, शुं माहिती प्राप्त थई रही छे? અમે તો બે દિવસ પહેલા બનાસકાંઠાના ઉમરી ગામના જે ચિત્તીબેન ઠાકોર નામની એક મહિલા હતા, તેઓને પાટણની જે બસ સ્ટેશન રોડ પર આવેલ ગીતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા। પરિવારનો આક્ષેપ છે કે જે ચિત્તીબેન ઠાકોર છે તેઓને જે ગીતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા ત્યારે તેઓ પગથિયા ચાલીને ચડ્યા હતા, બિલકુલ તંદુરસ્ત હતા, પરંતુ બે દિવસની સારવાર કર્યા બાદ જે ગીતા હોસ્પિટલના જે ડોક્ટર છે મેહુલ પટેલ, તેઓએ આજે પરિવારને જણાવી દીધું હતું કે મહિલા જે છે સિરિયસ થઈ ગયા હોવાના કારણે તેઓને અમદાવાદ લઈ જવા પડશે, અમદાવાદ રિફર કરવા પડશે। આ વાતને લઈને પરિવારો ઉશ્કેરાયા હતા। પરિવારની વાત હતી કે જયારે અમે એડમિટ કર્યા છે ત્યારે પગે ચાલતા આવ્યા છે, એમને એમની જે કહેવાય શરીર જે હતું તંદુરસ્ત હતું, પરંતુ હવે તમે કહો છો કે જે રીતના સિરિયસ થઈ ગયા છે અમદાવાદ લઈ જવા પડશે, આ બાબતને લઈને જે કહેવાય કે પરિવારમાં રોષ વ્યાપ્યો હતો અને તેઓએ આ બાબતે હોવાળો કરતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પણ ઘટનાસ્થળે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો જે સીસીટીવી કેમેરામાં છે તેઓનો આરોપ છે કે જે ડોક્ટર છે જેમના મળતા ડોક્ટર તેમના દ્વારા સારવાર કરવામાં આવી છે અને જેમાં ક્યાંક ગંભીર બેદરકારી કરવામાં આવી છે અને તેને લઈને જે આજે મહિલા છે દીકીભાઈ ઠાકોર તેઓ ગંભીર બન્યા છે, આવા આરોપ સાથે તેઓએ પરિવારે માંગ કરી હતી, પોલીસ કેસ કરવાની માંગ કરી હતી। પરંતુ જે ડોક્ટર છે મેહુલ પટેલ તેઓ બચાવમાં કહી રહ્યા છે કે આ જે અમે સહી કરાવી છે પરિવારની સહી કરાયા બાદ ટ્રીટમેન્ટ કરી છે, એટલે ડોક્ટર પણ પોતાના બચાવમાં આવ્યા છે, પરંતુ જે રીતના ઘટના બની છે ક્યાંક ને ક્યાંક ગીતા હોસ્પિટલના ડોક્ટર જે છે મેહુલ પટેલ ઉપર આંગળી ચીંધાઈ રહી છે। અંકુર, બિલકુલ હર્ષદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।